હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોની અંદર આપણે જોઈએ ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 1 ભારતનો વારસો, તેનો પ્રશ્ન 5 પ્રાકૃતિક વારસાના અંગો તરીકે વનસ્પતિ જીવન અને વન્ય જીવનનો પરિચય આપો. આપણે તેની સમજૂતી મેળવીએ તે પહેલાં જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલની સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, સબસ્ક્રાઈબ ઉપર બેલ આઇકન ઉપર પછી ક્લિક કરવાનું ના ભૂલતા, જેનાથી અમારા જે વિડીયોઝ છે તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. તો આપણે જોઈએ ઉત્તર. પ્રાકૃતિક વારસાના એક અંગ તરીકે વનસ્પતિ જીવન, તો કે આપણો પ્રાકૃતિક વારસો છે તેનું એક અંગ વનસ્પતિ પણ છે. કઈ રીતે, તો તે આપણે જોઈએ. અતિ પ્રાચીન યુગથી ભારતની પ્રજા પ્રકૃતિ પ્રેમી અને પર્યાવરણ પ્રેમી રહી છે. તે વૃક્ષો, છોડવાઓ અને પુષ્પો પ્રત્યે ખૂબ આદર ધરાવે છે. ખૂબ જ જૂના વર્ષોથી, એટલે કે ખૂબ પહેલાંના વર્ષોથી જ આપણા જે ભારતની પ્રજા છે, ભારતની અંદર વસનારા જે લોકો છે, તે આપણી પ્રકૃતિ એટલે કે આપણા જે આજુબાજુની અથવા તો આપણી જે ભગવાન દ્વારા જે બનાવેલી છે પ્રકૃતિ, તેના પ્રેમી રહ્યા છે. તેને ખૂબ જ આદરથી અથવા તો પ્રેમથી રાખે છે. તે વૃક્ષો, છોડવાઓ અને પુષ્પો પ્રત્યે ખૂબ આદર ધરાવે છે. આપણે જાણીએ છીએ કે આપણી ઘરે એક નાના નાના છોડવા તો હોય જ, તેની તેમજ આપણી ઘરે તુલસીનો છોડ છે અને એક બે પુષ્પોના છોડ, એટલે કે જે આપણે ફૂલો છે તેના પણ છોડ હોય છે. તે આપણે શું કરે છે, તો કે તેના પ્રત્યે આપણે ખૂબ જ આદર અથવા તો પ્રેમ હોય છે. મનુષ્ય, પ્રાણી અને પશુ પક્ષીઓનો આહાર પ્રકૃતિ પર આધારિત છે. મનુષ્ય, પ્રાણી અને પશુ પક્ષીઓ ઇસકોના પર, તો કે આપણી પ્રકૃતિ છે તેની ઉપર તેનો આહાર એટલે કે તેનો ખોરાક તેના ઉપર આધારિત રાખે છે. જો પ્રકૃતિ એટલે કે વન્ય વનસ્પતિ ન હોત, વૃક્ષો ન હોત, તો આપણા જીવ એટલે કે આપણો ખોરાક છે એ આપણે મળતો ન હોત. એટલા માટે આપણો ખોરાક છે એ પ્રકૃતિને આધાર રાખે છે. આપણા દેશમાં વર્ષોથી વડ, પીપળો, લીમડો, તુલસી વગેરેને પવિત્ર માનીને પૂજવામાં આવે છે. આપણા દેશની અંદર ઘણા બધા એવા વૃક્ષો છે તેને આપણે પૂજનીય એટલે કે ભગવાનના રૂપમાં તેને પૂજીએ છીએ. તેવા છે વડ, પીપળો, લીમડો, તુલસી, એવા ઘણા બધા જે વૃક્ષો છે, જે છોડ છે, તેને આપણે પવિત્ર માનીને પૂજીએ છીએ. ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વનશ્રીથી સમૃદ્ધ જંગલો અને ઔષધિ તરીકે ઉપયોગી વનસ્પતિએ આપણા જીવનને સમૃદ્ધ અને નિરામય બનાવ્યું છે. ધન ધાન્ય એટલે કે આપણા ધનથી, જે આપણા ખેતરની અંદર આપણે અનાજ વાવ્યું હોય તેનાથી લહેર ખેતરો છે એ લહેરાતા હોય છે. વનસ્પતિથી સમૃદ્ધ જંગલો, આપણે જંગલોની અંદર જોઈએ તો કે ગીરનું જંગલ છે અથવા તો સૌથી મોટામાં મોટું જંગલ છે એમેઝોન જંગલ, જેની અંદર અનેક જાતના વન્ય પ્રાણીઓ પણ રહે છે અને તેની અંદર જીવલેણ વનસ્પતિઓ, વૃક્ષો અને તેની અંદરથી આપણે ઔષધિઓ પણ પ્રાપ્ત થઈ શકે તેવા વૃક્ષો પણ ત્યાં આવેલા છે. તેના થકી આપણા જીવનને તેને શું બનાવ્યું છે, તો કે સમૃદ્ધ અથવા તો નિરાભય બનાવ્યું છે. અનાજ, કઠોળ, તેલીબિયા વગેરે પાકોનો છોડવાઓ, આમળા, હરેડ, બેડા, કુવારપાઠું, તુલસી, અરડુશી, લીમડો વગેરે ઔષધિઓના છોડ, ગુલાબ, ચંપો, મોગરો, કમળ, ડમરો, સૂરજમુખી, નિશિગંધા, જુઈ વગેરે પુષ્પો, આ બધા માનવ જીવનને સુંદર છે, નિરામય અને સમૃદ્ધ બનાવવામાં ખૂબ ઉપયોગી બન્યા છે. એટલે કે માનવના જીવનની અંદર ઘણા બધા એવા પાકો છે જે છોડ એટલે કે અનાજ છે, કઠોળ છે, તેલીબિયા આવે છે, તેવા બધા જે પાકો છે એ છોડવાની અંદર થાય છે. તેવી જ રીતે જે નાના નાના બીજા છોડ છે તેની અંદર આપણે ઔષધિઓ મળે છે. ઔષધિઓના છોડ છે આપણે ઘરે એક તો છોડ હોઈએ છે, તુલસી, અરડુશી, લીમડો, કુવારપાઠું, બેહડા, આમળા, આ બધા શું છે, તો કે ઔષધિઓના છે.
જેમાંથી આપણને દવા મળતી હોય તેને આપણે ઔષધિઓ કહીએ છીએ. પછી જે પુષ્પો છે, પુષ્પો એટલે ફૂલ છે, તે ગુલાબ, ચંપો, મોગરો, કમળ, ડમરો, સૂરજમુખી, નિશિગંધા વગેરે જે આપણે ફૂલો છે તે શું કરીએ છીએ તો કે તે આપણા જીવનને છે એ સુંદર અને સમૃદ્ધ બનાવવા માટે ઉપયોગી છે. વનસ્પતિ જીવનનો ભારતના આર્થિક, સામાજિક અને ધાર્મિક જીવન પર વ્યાપક પ્રભાવ છે. વનસ્પતિ છે તો વનસ્પતિ કહેવાય તો કે ભારતની અંદર આવેલી છે. એવી જ રીતે આપણે છે ગાંધીનગર, ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે. તો શું છે તો કે ગાંધીનગરને આપણે ગ્રીન સિટી તરીકે ઓળખીએ છીએ. શું કામ એ તો કે ત્યાં ગ્રીન એટલે કે બધી જ બાજુ છે તે વૃક્ષો આવેલા છે, એટલા માટે આપણે ગાંધીનગરને ગ્રીન સિટી તરીકે ઓળખીએ છીએ. એમ જ ભારતના જે આર્થિક, સામાજિક અને ધાર્મિક વ્યાપકો છે તે વનસ્પતિ આપણા જીવનની અંદર ખૂબ જ પ્રભાવ ધરાવતી રહે છે. તુલસીના છોડની રોજ સવારે કરવામાં આવતી પૂજા, વર્ષાવિત્રીનું વ્રત વગેરે વનસ્પતિનું ધાર્મિક મહત્વ દર્શાવે છે. તુલસીના છોડ તો કે આપણા દાદા દાદી હશે જે મોટા હોય એ શું કરે છે તો કે તુલસીના છોડની રોજ સવાર સાંજ પૂજા કરે છે. વર્ષાવિત્રીનું જે વ્રત છે એ કુમારી મતલબ કે જે સુહાગણ સ્ત્રીઓ હોય છે તે રહે છે તેને. તેવી જ રીતે જે વનસ્પતિનું જીવન એટલે કે વનસ્પતિ જીવનનું એક ધાર્મિક મહત્વ રૂપે તે આપણે વૃક્ષોને માનીએ છીએ. એ જ રીતે આપણે જાણીએ છીએ કે તુલસી છે એ શ્રી કૃષ્ણ ભગવાનને તેને તોડવા માટે તુલસીના એક પાંદડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી જોઈએ પ્રાકૃતિક વારસાના અંગ તરીકે વન્ય જીવન. સદીઓથી ભારતની પ્રજા પ્રાણી પ્રેમી છે, તેમણે વન્ય જીવોનું મહત્વ સ્વીકાર્યું છે. ઘણી સદીઓ એટલે શું તો કે 100 વર્ષને 1 સદી કહેવામાં આવે છે. એવી ઘણી સદીઓ પહેલાં ભારતની પ્રજા છે, સદીઓથી જ ભારતની પ્રજા છે એ શું છે તો કે પ્રાણી પ્રેમીઓ રહી છે, એટલે કે પ્રાણીઓને પ્રેમ કરતી રહી છે, તેમાં વન્ય જીવોનું મહત્વ પણ સ્વીકાર્યું છે. તો કે વન્ય જીવનને બચાવવા માટે એટલે કે વન્ય જીવો છે, પ્રાણીઓ છે, તેને બચાવવા માટે આપણે શું કરીએ તો કે એને વન્ય દેવી દેવતાઓના રૂપમાં વાહન તરીકે તેને સ્થાન આપવામાં આવ્યું છે. હવે આપણે જોઈએ કે તેવા ક્યા ક્યા પ્રાણીઓ છે. હાથી, ગેંડો, ચિત્તો, વાઘ, વરુ, રીછ, સિંહ, હરણ, સાબર, રોઝ, શિયાળ, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયા, ઘો, સાહુડી વગેરે અનેક વન્ય જીવોએ ભારતની સંસ્કૃતિને વૈવિધ્યપૂર્ણ બનાવી છે. આ જે પ્રાણીઓ છે એની જગ્યાએ પણ ઘણા એટલા પ્રાણીઓ છે તે આપણા ભારતની જે વન્ય પ્રાણીઓ છે એ ભારતની સંસ્કૃતિને શું કરે છે તો કે વૈવિધ્યપૂર્ણ એટલે કે અલગ અલગ બનાવી રહ્યું છે. તેમાંય આપણે જાણીએ છીએ કે વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. એટલે કે ગુજરાતની અંદર ગીર, જૂનાગઢની બાજુમાં આવેલું ગીરના જંગલની અંદર તે એશિયાઈ સિંહો આપણે જોવા મળે છે. તે સિંહોને જોવા માટે અલગ અલગ જગ્યાએથી એટલે કે વિશ્વમાંથી ઘણા લોકો પણ ત્યાં આવે છે. લોકોએ વાઘ, મોર, મગર, ગરુડ વગેરે વન્ય જીવોને દેવદેવીઓના વાહન તરીકે સ્થાન આપ્યું છે. એટલે કે લોકોએ એટલે કે આપણા જે પ્રાણીઓ છે તેને બચાવવા માટે તો કે ભગવાનનું એક સ્વરૂપ આપ્યું છે કે જે ભગવાનનું વાહન છે તેવી રીતે આપણે તેને માનીએ છીએ. જેમ વાઘ છે, મોર છે, મગર છે, ગરુડ છે. તો કે વાઘ છે એ તો કે આદ્યશક્તિમાંનું વાહન છે, મોર છે એ કાર્તિકેયનું વાહન છે, મગર છે એ કોળિયાલનું વાહન છે, ગરુડ છે એ શ્રી કૃષ્ણ ભગવાન અથવા તો આપણે એમ કહીએ કે વિષ્ણુ ભગવાનનું વાહન છે. તેવી રીતે અલગ અલગ જે પ્રાણીઓ છે તેને આપણે શું કરીએ છીએ તો કે તેને આપણે વાહન તરીકે તેનું સ્થાન આપ્યું છે. નાગ છે તો કે આપણે શંકર ભગવાનના ગળામાં બિરાજે છે. તેવી જ રીતે
ઉંદર છે તો કે ઉંદર છે એની ઉપર ગણપતિ બાપા બિરાજે છે. એવા અલગ અલગ પ્રાણીઓ છે એને દેવી દેવોના વાહન તરીકે તેનું સ્થાન આપવામાં આવ્યું છે. એ પ્રાણીઓથી સુરક્ષા માટે કાયદા બનાવવામાં આવ્યા છે, તેમજ તેમના જતન અને સંવર્ધન માટે સરકારે અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો બનાવ્યા છે. આપણે જે પ્રાણીઓના સુરક્ષા માટે તો કે અમુક કાયદાઓ છે તેમને આપણે શું છે તો કે આપણે જો પ્રાણીઓને બચાવશું તો જે આપણે બચાવશે, કારણ કે પ્રાણીઓ છે એ જે પ્રકૃતિ ઉપર આધાર રાખે છે તેવી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ, એટલે કે પ્રાણીઓ પ્રકૃતિ ઉપર આધાર રાખે છે એવી જ રીતે આપણે પણ પ્રકૃતિ ઉપર જ આધાર રાખીએ છીએ. તો સરકારે અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો પણ બનાવ્યા છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ છે એ ગમે તે પ્રાણીઓનો શિકાર કરે છે તો શું થાય છે તો કે તેની ઉપર કેસ લાગુ કરવામાં આવે છે, તેની ઉપર તેની કલમો છે એ લાગુ પાડવામાં આવે છે. સૌ જાણતા જશો કે જ્યારે સલમાન ખાન છે તે પોતાનું આમ સાથે ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે તેમને કાળિયા હરણનો છે શિકાર કર્યો હતો, તેનો કેસ હજી સુધી આપણે ચાલી જ રહ્યો છે, તે બાબતે પણ તેની કલમો પર લાગે છે. ભારતના બંધારણે આપણી રાષ્ટ્રીય મુદ્રામાં 4 સિંહો, ઘોડો, હાથી અને બળદની આકૃતિને સ્થાન આપીને વન્યજીવોનું ગૌરવ કર્યું છે. ભારતના બંધારણની અંદર રાષ્ટ્રમુદ્રામાં આપણી રાષ્ટ્રમુદ્રા શું છે તો કે આપણી રાષ્ટ્રમુદ્રામાં જે આપણી પાસે જે કોઇન્સ હોય તેની પાછળ 3 સિંહો આપણે દેખાય છે, તો તેની જગ્યાએ શું છે તો કે 4 સિંહોવાળી આકૃતિ છે. તેની નીચે તો કે તેની નીચે ગોળ છે તેમાં ઘોડો, હાથી અને બળદની આકૃતિને પણ સ્થાન આપવામાં આવ્યું છે, જે આપણા પ્રાણીઓને એક વન્યજીવોનું ગૌરવ તરીકે પણ આપણે માનીએ છીએ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી આ ચેનલ જો તમે સીડી એજ્યુકેશનને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.